અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ ગુજરાત રાજ્યમાં વર્ષ 2015 માં અનામતની માંગ સાથે પાટીદાર સમાજ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે પાટીદાર અનામત આંદોલન ઉગ્ર પણ બન્યું હતું આ આંદોલનમાં પાટીદાર યુવાનો પર અનેક કેસ કરવામાં આવ્યા હતા જેમાં સરકાર દ્વારા આ કેસ પરત ખેંચવાની બાહેધરી આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી કેસ પરત ખેંચવામાં ન આવતા રાજ્યભરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે સુરતમાં પણ પાંચ સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં અલ્પેશ કથરિયા ધાર્મિક માલવિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

અને એ કેસો પરત ખેંચવા માટેની સરકારશ્રી દ્વારા જાહેરાત થયેલી જે જાહેરાતના અનુસંધાને આજ દિન સુધી કાર્યવાહી થઈ નથી તેના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન સુપરત કર્યું છે અને અમારી સ્પષ્ટ માંગણી છે કે દિન પંદર દિવસની અંદર આ તમામ કેસોને પરત ખેંચવામાં આવે અન્યથા પાસ દ્વારા રચનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે અત્યાર સુધીમાં અઢીસોથી આસપાસ કેસો પરત ખેંચાણા છે પરંતુ તેનાથી પણ વધારે કેસો પેન્ડિંગ છે ને તે પરત ખેંચવા માટેની અમે આવેદન આપ્યું છે